નમસ્તે મિત્રો, હું સુરેશ ધોરિયા આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે કોમ્પિટિશનનો યુગ છે અને આ કોમ્પિટિશનના યુગની અંદર નોલેજ પાવર ખૂબ જ જરૂરી છે. આ નોલેજ પાવર વધારવા માટે આજે આપની સમક્ષ ફરીથી એક વખત આ વિડીયો લઈને હું આપની સમક્ષ હાજર થયો છું. તો મિત્રો, આ વિડીયો એવા ભારતના મહત્ત્વના સ્થળ વિશે બનાવવામાં આવેલો છે જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ખૂબ જ મહત્ત્વનું ભારતનું સ્થળ અને વર્લ્ડ ફેમસ સ્થળની આજે આપણે વાત કરીશું. તો મિત્રો, આ વિડીયો પૂરેપૂરો નિહાળજો, લાઇક કરજો અને સબસ્ક્રાઇબ પણ જરૂર કરજો, જેથી કરીને નવો વિડીયો બનાવવાની મને પૂરીપૂરી પ્રેરણા મળી રહે. તો અપેક્ષા રાખું છું કે તમને ચોક્કસથી આ વિડીયો જરૂર ગમશે. લાલ કિલ્લો દિલ્હીમાં સ્થિત છે. ભારતના આ ઐતિહાસિક સ્મારક લાલ કિલ્લાનું નિર્માણ મુગલ બાદશાહ શાહજહાંએ ઈસવીસન 1638માં બાંધકામની શરૂઆત કરાવેલ અને ઈસવીસન 1648માં બાંધકામ પૂર્ણ થયેલ. આમ આ લાલ કિલ્લાનું બાંધકામ 10 વર્ષ સુધી ચાલેલ. શાહજહાંએ તાજમહલની જેમ જ લાલ કિલ્લાનું નિર્માણ યમુના નદીના કિનારે કરેલ. શરૂનો લાલ કિલ્લો સફેદ પથ્થરોનો બનેલ, પરંતુ તેને નુકસાન થતાં લાલ રંગનો ઉપયોગ થયેલ, આથી તેને લાલ કિલ્લો કહેવામાં આવે છે. લાલ કિલ્લો અષ્ટકોણીય આકારની રચના સ્વરૂપે બનેલ છે. લાલ કિલ્લો મધ્યકાલીન નગરીઓમાં ખૂબ જ મહત્ત્વનું કેન્દ્રબિંદુ હતું. તેના મુખ્ય બે પ્રવેશ દ્વાર હતા, એક લાહોરી ગેટ અને બીજો દિલ્હી ગેટ. લાલ કિલ્લાને ભારતીય સેનાએ ઈસવીસન 2003માં ભારતીય પર્યટન અધિકારીઓને સોંપેલ. લાલ કિલ્લાની અંદર ખૂબ જ સુંદર અને રમણીય વિવિધ ઇમારતો આવેલ છે, જેમાં દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ, લાહોરી દરવાજા, મુમતાજનો શીશ મહેલ વગેરે ઇમારતો આવેલ છે. આ ઇમારતોમાં દીવાને ખાસમાં ખૂબ જ કલાત્મક નકશીકામ થયેલ છે. શાહજહાંએ બનાવેલ સુંદર કલાત્મક મયુરાસન ફારસનો બાદશાહ નાદિર શાહ પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો. લાલ કિલ્લાને ઈસવીસન 2007માં યુનેસ્કોએ વૈશ્વિક વારસાનું સ્થળ જાહેર કરેલ. ભારતના વડાપ્રધાન દ્વારા દર વર્ષે 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે. આ લાલ કિલ્લાને ભારતની શ્રેષ્ઠ ઇમારતોમાં સમાવેશ કરવામાં આવેલ છે.